મોપેડ પર જતી શિક્ષિકાની બેગમાંથી રસ્તા પર પડી ગયેલા 40,000 સીસીટીવીની મદદથી મળ્યા પરત. સુરતના ઉધના મગદલ્લા રોડની એક સોસાયટીમાં ચાલુ મોપેડમાંથી રોડ ઉપર પડી ગયેલા રોકડ રૂપિયા 40,000 સીસીટીવીની મદદથી પોલીસે શિક્ષિકા બહેનને પાછા અપાવ્યા છે. પોલીસે ફરિયાદ આવ્યાના 1 કલાકમાં જ કેસનો નિકાલ કર્યો, જે ખૂબ જ પ્રશંસનીય છે. શિક્ષિકાએ કહ્યું હતું કે રૂપિયા ઘરખર્ચના હતા, મમ્મીના ઘરેથી લઈને પોતાના ઘરે આવી હતી. સોસાયટીમાં જ ઘરથી 50 મીટરના અંતરે પેપર બેગમાંથી પડી ગયા હતા. જો કે સીસીટીવીમાં રૂપિયા અને મોબાઈલ પડી જવાની ઘટના અને રૂપિયા ઉપાડતા મોપેડ સવાર બંને કેદ થઈ જતા પોલીસની મદદથી મહેનતના રૂપિયા પરત મળ્યા હતા. પ્રમીલાબેન અલોકભાઈ બાગડીએ કહ્યું કે તેઓ ઘરમાં જ બાળકોને ટ્યુશન આપી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થાય છે. ઘટના 13મી બપોરની હતી. વેસુ રહેતા માતા પિતાના ઘરેથી ઘરખર્ચ માટે રૂપિયા 40,000 લઈ ઘરે પરત આવી રહી હતી. બેગમાં પૈસા અને મોબાઈલ ગાયબ હતા. આ જોઈ હોશ ઉડી ગયા હતા. દોડીને સોસાયટીમાં ગેટ તરફ જતા રસ્તામાંથી મોબાઈલ મળી આવ્યો હતો, જેથી મમ્મીના ઘર તરફ વેસુ સુધી ગયા બાદ પણ પૈસા મળ્યા ન હતા, જેથી પરત ફરતા એક બંગલામાં સીસીટીવી દેખાયા અને એમને વિનંતી કરી તો આખી ઘટના આંખ સામે આવી ગઈ હતી. ચાલુ મોપેડે પૈસા અને મોબાઈલ પડી જતા અને ત્યારબાદ 1 મિનિટમાં જ અન્ય મોપેડ સવાર મોબાઈલ છોડી પૈસા ઉપાડતા સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા. બસ સીસીટીવીમાં દેખાતા ગાડી નંબર લઈને પોલીસ સ્ટેશન પહોંચી ગઈ હતી. મારી વાત સાંભળી 2 પોલીસ કર્મચારીઓએ તાત્કાલિક RTOની એપ્લિકેશનમાંથી ગાડી નંબરના આધારે વાહન ચાલકનું સરનામું કાઢી ત્યાં પહોંચી ગયા હતા અને રૂપિયા ઉપાડનાર વ્યક્તિએ પણ માનવતા દાખવી કોઈપણ સવાલ વગર પૈસા આપી દીધા હતા. ખટોદરા પોલીસ કર્મચારી જયરાજસિંહ વાઘેલાએ મહિલા બહેનની ફરિયાદ સાંભળી થોડું અઘરું લાગતું હતું, જો કે સીસીટીવી જોયા બાદ પૈસા ઉપાડનાર વ્યક્તિનો વાહન નંબર મળી આવ્યો હતો બાદ કેસનો નિકાલ કરવામાં ખૂબ જ સરળતા થઈ ગઈ હતી. રજીસ્ટ્રેશન નંબરના આધારે વાહન ચાલકનું સરનામું કાઢી તાત્કાલિક ઘરે દોડી જતા માત્ર રજૂઆત જ કરવી પડી એટલે સામાવાળાએ પણ માનવતા દાખવી પૈસા એમની પાસે જ છે, આ લ્યો એમ કહી દીધું હતું. આનંદની વાત એ હતી કે 1 કલાકમાં જ કેસનો નિકાલ કરી દીધો હતો. બીજી ખુશીની વાત એ હતી કે પૈસા શિક્ષિકા બહેનના હતા, મહેનતના હતા, ઘરખર્ચના હતા. આવા કાર્ય કરવાથી મન અને હૃદય બંને ખુશ થાય છે. આખો પરિવાર આભાર વ્યક્ત કરતો હતો. બસ આ જ અમારા કામનું સર્ટિફિકેટ કહી શકાય છે.